દહેગામ શહેરમાં આવેલ સ્મશાનમાં એસએસડીના યુવાનો દ્વારા કાળી ચૌદસની રાત્રે 12 વાગે ભૂતપ્રેત અને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે સ્મશાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેગામ શહેરની અંદર સ્વયં સૈનિક દળ દ્વારા કાળી ચૌદસની રાત્રે દહેગામના સ્મશાન ગૃહની અંદર રાત્રેના 12 વાગ્યા પછી અંધશ્રદ્ધા તથા ભૂત પ્રેતને ખુલ્લો પાડવા માટે આ એસએસડીના યુવાનોએ પ્રોગ્રામ આપ્યો હતો, જેમાં યુવાનો હાજર રહી એક યુવાનને નનામીમાં સુવડાવીને જીવતા માણસની સ્મશાન યાત્રા સ્મશાનમાં ફેરવીને એક અંધશ્રદ્ધાનો જુસ્સો બતાવીને સમાજને એક નવી રાહ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આવું કોઈ ભૂત પ્રેત હોતું નથી, માટે આવી અંધશ્રદ્ધાથી દૂર રહી સમાજના યુવાનોને નીડર તથા બાહોશ બને તેવા સંદેશો આપ્યો હતો. સ્વયં સૈનિક દળ વ્યસન મુક્તિ, ઘેર ઘેર શિક્ષણ મળે અને સમાજમાં અંધશ્રદ્ધા દૂર થાય અને સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવ ભૂલી સાહુજી મહારાજ, સ્વામી પેરિયા, જ્યોતિરાવ ફૂલે, બિરસા મુંડા, સંત કબીર, સંત રોહિદાસ, વીરવેગ, માયા તથા ગત ગૌતમ બુદ્ધ, બાબા સાહેબ આંબેડકરના વિચારો ફેલાવીને સમાજને સાચો રસ્તો બતાવવાનું કામ અને સાચા નાયકોના વિચારોને ફેલાવવાનું કામ આ સંગઠન દ્વારા કરવામાં આવે છે. સૈનિક દળના માધ્યમથી અમે ભેગા થયેલા છીએ. અત્યારે હાલ તો ઘણા બધા લોકો આવવાના હતા, પણ અમુક કારણોસર આવેલા નથી. અને આવનારા સમયમાં આવતી કાળી ચૌદસે આ જેટલી બી બાંકડાઓ છે અહીંયા તે બધા ભરેલા હશે એવું અમારો નિર્ણય છે અને મક્કમ ઈરાદા છે. ભવિષ્યની અંદર ધીમે ધીમે યુવાનો અને આવનારી પેઢીમાંથી આ અંધશ્રદ્ધા અમે કાઢીશું બરાબર. અને જે ધર્માંધ લોકો છે એ ધીમે ધીમે આ વિચારધારા છોડે, અંધશ્રદ્ધાઓ છોડે, ભૂત પ્રેત આત્માઓ વિશે છોડે વિચારો, એવી અમારી આશા છે. અગરસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દહેગામ.